જે રીતના આવતીકાલે હોળી છે તેમ છતાં પણ હોળી બજાર જે છે ત્યાં મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. વેપારીઓ છે તેમના દ્વારા હોળીનો માલ ભરવામાં જ નથી આવ્યો. હોળી ધૂળેટીને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ કહી શકાય. બજારમાં મંદીનો માહોલ છવાયેલો છે. કોરોનાના કારણે જ્યારે લોકો દ્વારા હોળી રમવામાં નહીં આવે, સરકાર દ્વારા પણ અમુક જે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે, હોળી ધૂળેટીના રમવાની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. સરકારે હોળી ધૂળેટીમાં કલરથી ન રમવાનો નિર્ણય કર્યો છે. તો હાલ હોળી બજારમાં મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. જે રીતના દ્રશ્યોમાં જોઉં છો, વેપારીઓ દુકાન ખોલીને તો બેઠા છે, પણ જે ગ્રાહકો છે તે લેવા નથી આવી રહ્યા. પિચકારી કે કઈ, કારણ કે સરકાર દ્વારા કલરથી ન રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રીતના કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, હોળી ધૂળેટીને કોરોનાનું ગ્રહણ લાગી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક વેપારીઓએ તો માલ જ ખરીદ્યો નથી, કારણ કે તેમને તેમના દ્વારા જે રીતના લોકો નથી લેવાના, જે માલ ને બધું લેવા નથી આવવાના, લોકો દ્વારા હોળી ધૂળેટી નથી ઉજવવામાં આવવાની, તો તે ધ્યાને રાખીને ઘણા વેપારીઓ દ્વારા માલ પણ લેવામાં નથી આવ્યો. જે રીતના હોળી ધૂળેટીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, બજારમાં મંદીનો માહોલ છવાયો છે. કોરોનાના કેસ જ્યારે સતત વધી રહ્યા છે, સરકાર દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે કલરથી આ વખતે ધૂળેટી રમવામાં ન આવે, તો કેટલાક વેપારીઓએ તો માલ જ ખરીદ્યું નથી. તો જેટલા વેપારીઓ દ્વારા દુકાન ખોલીને રાખી છે, તો ગ્રાહકો પણ ત્યાં જે માલ છે તે લેવા નથી આવતા. તો જે રીતના હોળી ધૂળેટીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, હાલ રાજ્યમાં જે રીતના કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે કલરથી હોળી રમવામાં ન આવે, કારણ કે તે રમવાથી કોરોનાનું સંક્રમણ જે છે તે સીધું ફેલાય તેવી શક્યતાઓ છે. બજારમાં મંદીનો માહોલ છવાયો છે. કેટલાક વેપારીઓએ તો માલ પણ ખરીદ્યો નથી. તો જે વેપારીઓ દ્વારા દુકાન ખોલી મૂકવામાં આવી છે, ત્યાં ગ્રાહકો હોળી ધૂળેટી માટે પિચકારીઓ તથા રંગ પણ લેવા આવતા નથી. કહી શકાય કે હોળી ધૂળેટીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જે રીતના અન્ય જે પર્વ હોય છે, દિવાળી હોય, બધા પર્વને જે છેલ્લા 1.5 વર્ષથી કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ કહી શકાય છે, આ વખતે હોળી ધૂળેટીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જે રીતના કોરોનાના કેસ સતત વધી રહ્યા છે રાજ્યમાં, સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વખતે રંગોથી હોળી રમવામાં ન આવે. તો અમુક વેપારીઓ દ્વારા માલ લેવામાં જ નથી આવ્યો, તથા અન્ય વેપારીઓ જેમના દ્વારા દુકાનો ખુલ્લી મૂકવામાં આવી છે, ત્યાં ગ્રાહકો મોટી માત્રામાં લેવા નથી આવતા. ગ્રાહકો જે રંગ છે, પિચકારી છે, તે લેવા જ નથી આવી રહ્યા. બજારમાં મંદીનો માહોલ છવાઈ ગયો છે. હોળી ધૂળેટીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે તેમ જરૂરથી કહી શકાય. રાજ્યમાં જે રીતના કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, લોકો કોરોના સંક્રમિત વધુમાં વધુ થઈ રહ્યા છે, ત્યારે હોળી ધૂળેટી ન ઉજવવાનો નિર્ણય સરકાર દ્વારા જે રીતના લેવામાં આવ્યો છે, રંગોથી ધૂળેટી ન રમવાનો મહત્વ. કોરોના કહેર વચ્ચે હોળી તેમજ ધૂળેટીના જે તહેવારો છે તે ફિકા જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હોળી તેમજ ધૂળેટીમાં લોકો ભેગા નહીં થઈ શકે. સાથે સાથે જ જે પ્રમાણે અત્યારે બજારની જો વાત કરીએ તો આવતીકાલે જ્યારે હોળીનો તહેવાર છે ત્યારે બજારમાં અત્યારે ગરાગી પણ ઓછી જોવા મળી રહી છે. સાથે સાથે જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે લોકો ભેગા થઈને હોળી રમી નહીં શકે, એને લઈને પિચકારી તેમજ જે કલર છે, ઓર્ગેનિક કલર હોય તે પણ અત્યારે ઓછા વેચાઈ રહ્યા છે. જે પ્રમાણે અત્યારે લોકો જે છે, લોકો હોળીના આગલા દિવસે મોટી સંખ્યામાં જ્યારે ખરીદી કરવા આવતા હોય છે, પિચકારીની ખરીદી હોય કે પછી કલરની ખરીદી હોય તે કરવા લોકો આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે એક નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ચંદ્રકાંત વારા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. જે રીતના હોળી ધૂળેટીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, કોરોનાના કેસ જ્યારે સતત વધી રહ્યા છે, સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વખતે હોળી ધૂળેટી રંગોથી નહીં ઉજવાય. સરકારે જે રીતના મહત્વનો નિર્ણય લીધો છે, તો લોકો પણ આ વખતે તકેદારીના ભાગરૂપે પિચકારી તથા રંગો લેવા પણ નથી આવી રહ્યા. જે હોળી ધૂળેટી ને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, બજારમાં મંદીનો માહોલ છે, વેપારીઓ દ્વારા પણ માલ સામાન ખરીદવામાં આવ્યો નથી, તો દુકાનો તો ખુલ્લી મૂકવામાં આવી છે, તેમ છતાં ગ્રાહકો દુકાનોમાં દેખાતા નથી. સામાન્ય રીતે જ્યારે હોળી ધૂળેટી આવતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો
તેની શોપિંગ કરવા આવતા હોય છે, પિચકારી રંગ બધું લેવા આવતા હોય છે. પણ આ વખતે જ્યારે કોરોનાનો કહેર યથાવત ચાલી રહ્યો છે, કોરોનાની લહેર જ્યારે સખત વધી રહી છે, ત્યારે હોળી ધૂળેટીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જ્યારે ધૂળેટી રમવાથી કોરોનાનું સંક્રમણ સીધું વધી શકે છે, ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ વખતે રંગોથી હોળી ના રમવામાં આવે, તો લોકો દ્વારા પણ તકેદારીના ભાગરૂપે હોળી ધૂળેટી ન રમવાનો નિર્ણય સાથે લેવામાં આવ્યો છે. લોકો પણ સરકારના નિર્ણયને સહકાર આપી રહ્યા છે. તો હોળી ધૂળેટીની બજાર જે છે ત્યાં મંદીનો માહોલ છવાયો છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે. જે બ્રિજેશ, જે રીતના હાલ હોળી ધૂળેટી લોકો રમવાના નથી, બજારમાં મંદીનો માહોલ છવાયો છે, વેપારીઓની શું પ્રતિક્રિયા છે, શું છે સમગ્ર પરિસ્થિતિ જણાવો. જી ચોક્કસ જણાવું કે જે પ્રમાણે સરકાર દ્વારા એક નિયમ અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, માત્ર હોળી દહન માટેની જે પરમિશન આપવામાં આવી છે, સાથે સાથે જ તેને લઈને જે વેપારીઓ છે, વેપારીઓમાં કંઈક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોક્કસ જે પ્રમાણે ખરીદી કરવા માટે તેઓ ઉમટતા હોય ત્યારે અત્યારે લોકોની ભીડ ઓછી જોવા મળી રહી છે, સાથે સાથે જે પ્રમાણે અહીંયા વેપારીઓ છે, વેપારીઓને પણ ચિંતાનું માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વેપારીઓ જે સિઝનલ ધંધો કરતા હોય છે, તે સિઝનલ ધંધો કરતા વેપારી દ્વારા પણ જે આ વખતે પિચકારીનો ધંધો નહીં કરવા માટેની પણ ક્યાંક ને ક્યાંક તેમણે એક પગલું લીધું છે. શું કહેશો ઇકબાલભાઈ, દર વખતે આપ જે પિચકારીનો અને ખાસ કરીને અલગ અલગ સિઝનેબલ ધંધો કરતા હો છો, આ વખતે કઈ રીતની આપની જે કહી શકાય કે આ ધંધો આપણે કર્યો નથી, આ વખતે શું કહેવા માંગશો? મુખ્ય કારણ કે સરકારી ગાઈડલાઈન પ્રમાણે એમ કીધેલું કે ભાઈ આ ફેરી હોળી નહીં થાય ને ધૂળેટીમાં અમુક પરમિશન આપીશું, પણ આ હોળીનું તહેવાર એવું છે કે જેના અંદર લોકોને તકલીફ ના થાય એના માટે સાહિત્ય ગવર્મેન્ટની લાઈન પ્રમાણે અમે 30-40% જ કામ કર્યું છે. ને એ બી નાના બાળકોની જે પિચકારી હોય છે, દરેક તહેવાર નાના બાળકોનો હોય છે, તો નાના બાળકો રીસાઈ જાય, રડવા લાગે, કરવા લાગે, તો એમને ખુશ કરવા માટે ખાલી નાની પિચકારીઓનો ધંધો કર્યું છે. નાની પિચકારીઓમાં બી જે ધંધો છે 50% જે આપણે અહીંયા બનાવીએ છીએ આત્મનિર્ભર બનવા માટે એવી જ પિચકારીઓ બનાવવામાં આવી છે. ને મંદીના ગયા ફેરી બી લોકડાઉનમાં મંદી એટલી ખરાબ હતી ને આ વખતે બી મંદીના હિસાબે લોકોને બહુ તકલીફ પડી રહી છે, તો એના હિસાબે લોકોએ ગભરાઈને 30-40% ધંધો કર્યો છે. કાલે હોળીનો તહેવાર છે ને આજે તમે જોઈ શકો છો કે કેવી રીતે ગરાકી છે. ચોક્કસ ગરાકી ઓછી છે, સાથે સાથે અહીંયા વેપારીને પણ પૂછવાનો પ્રયાસ કરીશું. તેઓ પણ સિઝનેબલ ધંધો કરતા હતા, તેમણે આ વખતે ચાલુ કર્યો નથી. વેપારીને વાત કરવા માગીશું કે તેમણે જે કહી શકાય કે અત્યારે મંદીના માહોલમાં તે શું કહી રહ્યા છે, કારણ કે દર વખતે જ્યારે પણ આ પ્રકારના જ્યારે જે ધંધો થતો હોય, ખાસ કરીને જ્યારે હોળીનો તહેવાર હોય છે, આગલા દિવસે મોટી સંખ્યામાં જે ગ્રાહકો હોય છે તે આવતા હોય છે, પરંતુ અત્યારે જે ગ્રાહકો છે તે ઓછા આવતા જોવા મળી રહ્યા છે. વેપારીઓને પણ ક્યાંક ચિંતાનો માહોલ છે, અને ખાસ કરીને જે પ્રમાણે પિચકારીઓ પણ અહીંયા બનાવવામાં આવે છે, તો પ્રોડક્શન પણ આ વખતે 40-50% જેટલું ઓછું કરવામાં આવ્યું છે. છતાં પણ અત્યારે જે કહી શકાય કે એક નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે લઈને બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલે જ્યારે હોળીનો પર્વ છે ત્યારે બજારમાં અત્યારે ભીડ હોવી જોઈએ, પરંતુ ભીડ નથી. વાત કરીશું કે શું કહેશો, કેવી ગરાગી છે ખાસ કરીને અત્યારે, અને જે પ્રમાણે દર વર્ષે કેવી ગરાગી છે, આ વખતે કેવી ગરાગી? ગરાગીમાં દમ નથી બિલકુલ, અને લોકડાઉનના કારણે પબ્લિક આવતી નથી, કર્ફ્યુ જેવું લાગે છે, બધું કંઈ છે નહીં, આ રમકડા તરીકે વેચાય છે પિચકારીઓ, હવે બીજું છે નહીં. ચોક્કસ, તો વેપારીએ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે રમકડા તરીકે જે પિચકારીનો ઉપયોગ થાય છે, દર વખતે પિચકારી હોળીને લઈને અલગ અલગ લોકો પણ લઈ જતા હોય છે, ત્યારે અત્યારે જે વેપારીઓ છે તે વેપારીઓ નિરસ જોવા મળી રહ્યા છે. જી જી બ્રિજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતના આવતીકાલે હોળી છે, તો સોમવારે ધૂળેટી છે. સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે
धूळेटी में रंगोथी न उजवाय तो साथ होळी दहन की ज मात्र सरकार द्वारा परवानगी आपवामां आवी छे। होळी धूळेटी ने कोरोना नु ग्रहण लाग्यू होय तेम कही शकाय। बजार में मंदी नो माहौल छवायो छे तथा वेपारीओ पण माल नथी खरीदी रहा, ग्राहको पण दुकानों में आवी नथी रहा। जे सामान्य रीते मोटी संख्या में ग्राहको होळी धूळेटी समय दुकानों में पिचकारी तथा रंगों लेवा आवता होय छे, आ वखते होळी धूळेटी ने कोरोना नु ग्रहण लाग्यू छे तथा वेपारीओ द्वारा पण कहेवामां आवी रह्युं छे के आ वखते पिचकारी मात्र रमकडू बनी ने ज रही गई छे। जी रीतना होळी धूळेटी ने कोरोना नु ग्रहण लाग्यू छे, गुजरात राज्य में सतत कोरोना ना केस वधी रहा छे त्यारे सरकार द्वारा होळी धूळेटी ने लईने महत्वनी गाइडलाइन्स बहार पाडवामां आवी छे, महत्वना निर्णयो लेवामां आव्या छे। मात्र होळी दहन नी परवानगी आपवामां आवी छे तो रंगोथी होळी न रमवा सरकार द्वारा निर्णय लेवामां आव्यो छे। त्यारे जे बजार छे त्यां मंदीनो माहौल छवायो छे, लोको जे छे ग्राहको जे छे ते रंगो लेवा नथी आवता, पिचकारी लेवा नथी आवता, સાથે સાથે જે વેપારીઓ છે તેમના દ્વારા પણ માલ ખરીદવામાં નથી આવ્યો, કારણ કે તે પણ ક્યાંક જાણકાર છે કે આ વખતે કોરોનાના કારણે હોળી ધૂળેટી લોકો પણ નહીં રમે, જ્યારે ધૂળેટી રમવાથી સીધું સંક્રમણ કોરોનાનું ફેલાઈ શકે છે। ત્યારે સરકાર દ્વારા પણ મહત્વનો એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રંગોથી આ વખતે ધૂળેટી ન મનાવવામાં આવે, ન રમવામાં આવે। તો વેપારીઓ દ્વારા પણ માલ ખરીદવામાં નથી આવ્યો, વેપારીઓ કહી રહ્યા છે કે પિચકારી માત્ર રમકડું બનીને રહી ગઈ છે, નાના છોકરાઓ દુઃખી ન થાય તે માટે તેઓ પિચકારી વેચી રહ્યા છે। તો ગ્રાહકોની જે ભીડ સામાન્ય રીતે દર વર્ષે હોળી ધૂળેટીમાં જોવા મળતી હોય છે તે પણ જરાય નથી, બહુ જ ઓછી માત્રામાં લોકો પિચકારી લેવા આવી રહ્યા છે। તો જે રીતના સરકાર દ્વારા માત્ર હોળી દહનની જ પરવાનગી આપવામાં આવી છે, તો અમદાવાદની બજાર આપે જોઈએ, અમદાવાદની બજારમાં જે રીતના મંદીનો માહોલ છે તથા હવે આપ દ્રશ્યો જે રીતના જોવો છો તે સુરતની બજારના છે, સુરતની બજારમાં પણ એ જ રીતના મંદીનો માહોલ છવાયો છે। ગ્રાહકો જે છે તે પિચકારીઓ લેવા નથી આવી રહ્યા, તો વેપારીઓ પણ ક્યાંક દુઃખી છે। નાના બાળકો માટે માત્ર પિચકારીઓ લઈને દુકાન ખુલ્લી રાખી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકાર દ્વારા જે રીતના નિર્ણય લેવામાં આવ્યો છે કે રંગોથી આ વખતે ધૂળેટી નહીં રમવામાં આવે, તો કોરોનાનું સંક્રમણ સીધું ન ફેલાય તે બદલ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। માત્ર હોળી દહનની જ પરવાનગી આપવામાં આવી છે। આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો સુરતની હોળી ધૂળેટી બજારના, સુરતની બજારમાં પણ મંદીનો માહોલ છવાયો હોય તેવું લાગી રહ્યું છે। સુરતીઓ પણ ક્યાંક ને ક્યાંક હોળી ધૂળેટી મનાવવા નથી ઈચ્છી રહ્યા, કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે બદલ સરકારનો જે રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે, સરકાર દ્વારા જે રીતના હોળી ધૂળેટીની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે, જાહેર જગ્યાએ તો ધૂળેટી રમવાની પરવાનગી આપી જ નથી તથા રંગોથી પણ હોળી અને ધૂળેટીના તહેવારની શહેરીજનો આતુરતાથી રાહ જોતા હતા, પરંતુ સુરત શહેરમાં ફરીથી કોરોનાનો વિસ્ફોટ થયો છે ત્યારે જે હોળીના રંગો હોય છે તે ફીકા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને તો વાત કરવામાં આવે તો જે રીતે રાજ્ય સરકાર દ્વારા હોળી ધૂળેટીને લઈને ઉજવણી કરવા માટે પણ રોક લગાવવામાં આવ્યો છે, ફક્ત ને ફક્ત હોળી દહન કરવા માટેની ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે, પરંતુ જે પ્રતિબંધને કારણે કલર અને પિચકારીના વેપારોની હાલત કફોડી બની છે, કારણ કે જે રીતે પોતે જે વિશ્વાસ રાખીને બેઠા હોય કે આ વખતે અમારે ધંધો થશે, વેપાર થશે, મોટી માત્રામાં હોળીને લઈને તહેવારને લઈને જે રંગો અને જે પિચકારીની જે ખરીદી કરતા હોય છે તેમાં મોટી માત્રામાં ખરીદી થશે, પરંતુ આજે એકલ દોકલ લોકો જ ખરીદી કરવા માટે અહીંયા આવી રહ્યા છે। આપણી સાથે જ છે વેપારી, તેમની સાથે જ વાત કરીશું, શું માનવું છે હોળીને ધૂળેટીને તહેવારને લઈને કેવા પ્રકારની ખરીદી છે? હાલમાં ખરીદી તો ઘણી બધી કરેલી છે, ગયા વર્ષની પણ કરેલી હતી, એમાં આ વખતે એમાં સરકારે આ કપરો નિર્ણય લીધો, એમાં અમારા આ ધંધામાં ને એમાં બધામાં ખોટ જાય એવું છે, જેમાં સરકારે જ્યારે ચૂંટણી હતી ત્યારે કોરોના કે એવું કાંઈ દેખાતું ન હતું, પણ અત્યારે હાલમાં જે તહેવાર કે એવું આવે છે ત્યારે સરકારને કોરોના કે એની ભયની બીક લાગે છે, તો આ રીતે આવી રીતના કપરા નિર્ણયમાં અમે વેપારીઓ કઈ રીતના ધંધો કરવાના, જેની થોડીક સરકારશ્રીને વિનંતી કે આવું કરે કે જે વ્યક્તિઓને તહેવારનો પણ આનંદ મળવા દે। કેટલા લોકો ખરીદી કરવા માટે આવે છે? માંડ અંદાજે દિવસમાં 4-5 જેવી પિચકારી જતી હશે, અત્યારે હાલમાં તો આ સરકારને નિર્ણય લીધે વાલીઓ પણ છોકરાઓને સમજાવી દે છે કે આ ના પાડી છે ના તે કરીને, કે છોકરાઓ પણ પછી જીદમાં ના આવે ને વાલીઓ સમજાવી દે, તો કઈ રીતના કરવાનું હોય? શું માનવું છે જે રીતે સુરત શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે, કેસોમાં વધારો થયો છે, કેવો ડર છે?
डर तो हवे कोरोनानो तो रहेवानो ज ते आपणे अहींया, पण एमां थोड़ूक आपणे पण काळजी लेवी जोईए अने थोड़ूक आपणे समजीए अने थोड़ीक सरकार श्री पण समझे के अमारा वेपारीओनी हालनी परिस्थिति तो थोड़ूक सारूं रहे अने वेपारीओने पण आ मंदीना माहोलमां धंधो करवानी आनंद आवे एम। बिल्कुल थी बात करवामां आवे तो जे वेपारी द्वारा जे विक्रेताओं द्वारा जे वेपार थतो हतो, परंतु आ वखते जे रीते रंगों पर प्रतिबंध मुकवामां आव्यो छे, कोरोनानु संक्रमण न वधे तेना द्वारा सरकार द्वारा गाइडलाइन पालन थाय तेना माटे हाल रोक लगाववामां आव्यो छे। आपणी साथे अन्य पण शहेरीजनो शुं मानुं छे, होळी धूळेटीनो त्यौहार आवी रह्यो छे, केवी नाराजगी छे? कारण के होळी दहन करवा माटे परमिशन आपवामां आव्युं छे, परंतु धूळेटी रमवा माटेની પરમિશન નથી। એ તો ખરેખર મનીએ જવું જ કહેવાય ને, કારણ કે હોળી ઉપર તો અમારો બધાનો ધંધો ચાલતો હોય, હવે તેની પર પ્રતિબંધ મૂકી દે તો પછી એક તો પહેલેથી છ મહિના તો ઘરે જ બેઠેલા, અત્યારે બી આમાં બી કંઈ કમાવાનું નહીં, તો આખું અમારું વર્ષ તો ફેલ જ જવાનું છે। સિઝનેબલ આઈટમમાં અમે કમાવાના હોય તો તમે કમાઈ નહીં, અત્યારે લાખો વર્ષ તો ફેલ જવા જાય, એના જેવું જ થઈ પછી તો શું કેવું છે? સુરતમાં જેવી રીતે કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે, ચૂંટણી બાદ ચૂંટણીના પરિણામ બાદ જ્યારે ધીરે ધીરે આંકડાઓ વધી રહ્યા છે, શું માનવું છે આપણું? એ તો હવે રાજકારણ જ છે આમાં તો બધું, ચૂંટણીમાં તો કોઈને કંઈ હતું નહીં, ત્યારે તો કેટલી મોટી બધા રેલી કાઢતા હતા, ત્યારે તો બધા એકબીજા નજર નહીં, બધા માસ વગર રખડતા રાજકારણો, અત્યારે તો માસનો પીરી તો બી દંડ લે છે દુકાને દુકાન આવીને। બિલકુલની વાત કરવામાં આવે તો જે રીતે હોળી અને ધૂળેટીના તહેવારને લઈને જ્યારે રંગો ફીકા પડ્યા છે, પિચકારીઓની જે ખરીદી થવી જોઈએ તે થતી નથી, તેને લઈ વેપારીઓની હાલત પણ કફોડી બની છે અને સરકાર સામે પણ આકરા પ્રહાર કરી રહ્યા છે। કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત। જે રીતના સુરતમાં પણ વેપારીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે, વેપારીઓ ક્યાંક દુઃખી છે, સરકારને ફરિયાદ કરી રહ્યા છે કે ચૂંટણી આવે ત્યારે કોરોના ભૂલાઈ જાય છે અને પર્વ આવે ત્યારે કોરોનાની ગાઈડલાઇન્સ તેમના દ્વારા બહાર પાડવામાં આવે છે। વેપારીઓની માંગ છે કે સરકાર તેમના વિશે પણ થોડુંક વિચારે। જે રીતના હોળી ધૂળેટીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, બજારમાં મંદીનો માહોલ છે, તો ગ્રાહકો જે છે તે હોળી ધૂળેટી માટે રંગ તથા પિચકારીઓ લેવા નથી આવી રહ્યા। જે રીતના સરકાર દ્વારા મહત્વની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે કે રંગોથી આ વખતે ધૂળેટી ન રમવામાં આવે, માત્ર હોળી દહનની જ પરવાનગી આપવામાં આવી છે, તો વેપારીઓમાં પણ ક્યાંક દુઃખનો માહોલ સર્જાયો છે। અને જે રીતના ધૂળેટી રમવાથી કોરોનાનું સીધું સંક્રમણ ન ફેલાય તે બદલ જે નિર્ણય લેવામાં આવ્યા છે તેના કારણે હોળી ધૂળેટીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે તેમ જરૂરથી કહી શકાય।